विश्व स्मृति દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેમાં જામનગર ખાતે EMRI 108 ના અધિકારી તેમજ સ્ટાફ, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર, RTO ઇન્સ્પેક્ટર, ફાયર બ્રિગેડ ટીમ, હોમગાર્ડ જવાન ટીમ, ટ્રાફિક જવાન અને જાહેર જનતાની ઉપસ્થિતિમાં મીણબત્તી પ્રગટાવીને 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. जामनगर जिले में 108 दिवस में प्रोग्राम मैनेजर तरीके फरज बजाऊँ छूँ. वर्ष नवेम्बर महीना में बीजा रविवार दुनियाभर में मार्ग अकस्मात में मुझे पाला श्रद्धांजलि एक कार्यक्रम आयोजन करज रोज जामनगर खाते लाल बंगलो म्युनिसिपल कॉर्पोरेशन पास आप आयोजन करेल है, जेमा जामनगर ट्राफिक PI नाम साहेब है અને સાથે એમની ટીમ ફાયર બ્રિગેડના જવાનો છે અને 108ની ટીમ પણ અહીંયા આજે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમારા ખાસ આમંત્રણને માન આપીને કંડોલિયા સાહેબ પણ જે ટ્રાફિક છે એમના બે સ્ટેશનમાંથી વધારેલા છે અને આજે અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું ખૂબ ચુસ્તપણે પાલન કરે, કારણ કે જે પણ રોડ અકસ્માત થાય છે એમાં ક્યાંક ને ક્યાંક માનવીય ક્ષતિ હોય છે, આપણી ઉતાવળ છે, આપણે નીતિ નિયમોનું પાલન ના કરીએ ત્યારે જ અકસ્માતના બનાવ બને છે અને એમાં મહામૂલ્ય જિંદગી છે એ હોમાઈ જાય છે. આપણે દરેક વ્યક્તિ એ ફેમિલી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, અગત્યનું હોય છે અને જ્યારે અકસ્માતનો બનાવ બને અને એનું મૃત્યુ થાય તો પાછળ જે સુધી હોય એ લોકોને ખૂબ જ પરેશાની ભોગવવી પડે છે, ખૂબ જ યાતનાઓ ભોગવવી પડે છે. તો આજના દિવસે અમે એટલા માટે જ આ એક આયોજન કરેલું છે કે એમને જે પણ ટ્રાફિક અકસ્માતમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોય એમને યાદ કરીએ, એમના ફેમિલી એમનું કુટુંબ છે એ આગળ એની એની જીવન છે એમાં ભગવાન તરફથી એમને થોડી સહાનુભૂતિ મળે અને ભવિષ્યમાં કોઈ બીજા પણ આવા અકસ્માતના બનાવ ના બને એના માટે પ્રભુને અમે અનુમોદન કરીએ છીએ કે તમે ખાસ ટ્રાફિકના નિયમોનું પાલન કરો, રોંગ સાઈડ ઓવર સ્પીડિંગ અને ખોટી જગ્યાએ ટર્નિંગ લેવાનું સલામતી માર્ગ સલામતી માટે ખૂબ જ જોરદાર.